મોહનગામી ડેલી રાશિફળની ગુજરાતી તારીખ 28 સપ્ટેમ્બર 2024 નું રાશિફળ કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા 1 સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે તુલા રાશિ માટે શ્રેષ્ઠ દિવસ જાણો કેવો પસાર થશે આજનો દિવસ મિથુન રાશિના જાતકોને પરિવારમાં વડીલોના આશીર્વાદ અને સ્નેહ જળવાઈ રહેશે કર્ક રાશિના લોકોને સંપત્તિ સંબંધિત કામો પૂરા થશે સિંહ રાશિના લોકોને મનમાં કેટલાક નકારાત્મક વિચારો આવી શકે છે વૃશ્ચિક રાશિના લોકોએ ક્યાંય હસ્તાક્ષર ન થાય તેનું ધ્યાન રાખો જે અસ્વસ્થતાનું કારણ બનશે ધન રાશિના લોકોએ બાળકો સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જરૂરી છે મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ ગણેશજી કહે છે કે મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે અને કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર કરો વ્યક્તિગત કાર્યો તેમજ બાળકોની સમસ્યાઓ પર ધ્યાન આપો તમારો સહયોગ તેમનો આત્મવિશ્વાસ વધારશે જો તમે જમીન વેચવાનું વિચારી રહ્યા છો તો આજે ટાળો કાર્યક્ષેત્રમાં કોઈ મૂંઝવણ હોય તો ભાઈઓ કે નજીકના કોઈની મદદ લેવી ભાગ્ય આજે તમારો 86% સાથ આપશે માતા લક્ષ્મીની પૂજા કરો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે જૂની યોજનાઓ શરૂ કરવા માટે આ સારો સમય છે કોઈ મોટી મૂંઝવણ આજે દૂર થશે વડીલો અને અનુભવી લોકોના માર્ગદર્શનથી ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય છે બીજાની બાબતોમાં સલાહ આપવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અહંકાર અને ગુસ્સાને તમારા સ્વભાવમાં આવવા ન દો આના કારણે ઘણી બધી બાબતો ખોટી થઈ શકે છે કોઈ પણ સંબંધને મધુર રાખવો જરૂરી છે વ્યવસાયિક બાબતોમાં રૂપિયાની લેવડ દેવડમાં સાવધાની રાખવી જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહેશે ગાયને લીલો ચારો ખવડાવો મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત રહેશે નવી યોજનાઓ શરૂ કરવા માટે પણ આ યોગ્ય સમય છે કોઈ ધાર્મિક સ્થળ પર પણ સમય વિતાવશો પરિવારમાં વડીલોના આશીર્વાદ અને સ્નેહ જળવાઈ રહેશે સમયનું મૂલ્ય ઓળખો આળસને તમારા પર હાવી ન થવા દો કોઈ મિત્ર સ્વાર્થના કારણે તમારી સાથે સંબંધ બગાડી શકે છે તેથી કોઈના પર વધુ વિશ્વાસ ન કરો કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સમય યોગ્ય છે ભાગ્ય આજે તમારો 89% સાથ આપશે સફેદ વસ્તુઓનું દાન કરો કર્ક રાશિના જાતકોના અક્ષર અને હ કર્ક રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજનો દિવસ શુભ રહેશે લોકો તમારા શબ્દો અને કાર્યોથી પ્રભાવિત થશે દોડધામ વધુ રહેશે પરંતુ કાર્યોની સફળતાથી તમારો થાક દૂર થશે સંપત્તિ સંબંધિત કામો પૂરા થશે સમયનું મૂલ્ય ઓળખો જો તમે યોગ્ય સમયે કામ નહીં કરો તો તમને જ નુકસાન થશે બાળકો અભ્યાસથી વિચલિત થઈ શકે છે ઘરના વડીલોનું સન્માન કરવાનું વિશેષ ધ્યાન રાખો વેપાર વધારવા માટે નવી યોજનાઓ બનશે આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે હનુમાન ચાલીસા વાંચો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજીના આશીર્વાદથી સિંહ રાશિના લોકો પોતાના કાર્યોથી સંપૂર્ણપણે વાકેફ રહેશે આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે કોઈ અજાણી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે મનમાં કેટલાક નકારાત્મક વિચારો આવી શકે છે અનુભવી લોકોના સંપર્કમાં થોડો સમય વિતાવો અથવા આત્મનિરીક્ષણ માટે એકાંતમાં બેસો કોર્ટના મામલાઓ જટિલ બની શકે છે આજે દૂરના વિસ્તારોમાંથી કેટલાક મહત્વપૂર્ણ સંપર્કો થશે અને સારા ઓર્ડર પણ મળવાની સંભાવના છે ભાગ્ય આજે 82% સુધી તમારી સાથે છે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને ન
કન્યા રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે તમે તમારી ચતુરાઈથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. લાંબા સમયથી અટવાયેલું કામ આજે તમારા પ્રયત્નોથી પૂર્ણ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકો. સોશિયલ મીડિયા અને ખોટી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. આ સમયે કામ પ્રત્યે ગંભીર અને સરળ રહો. આજે તમારું ભાગ્ય 82% રહેશે. ગણેશજીને લાડુ અર્પણ કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો સંતુલિત લોકો હોય છે. આજે તમારો આ ગુણ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. ઘણા દિવસો પછી નજીકના સંબંધીઓના આગમનને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. કેટલીક વાર વાતચીત દરમિયાન તમારા મોંમાંથી કંઈક નીકળી શકે છે જે સંબંધ માટે નુકસાનકારક હશે. આજે તમારે ઘણી બાબતોમાં ધીરજ રાખવી પડશે. કાર્યસ્થળ સંબંધિત યોજનાઓમાં થોડી પરેશાની આવશે. આજે 75% ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકોનો સકારાત્મક વલણ આજે કૌટુંબિક અને સામાજિક કાર્યોમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે. પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથે સંબંધો સારા રહેશે. ક્યાંય હસ્તાક્ષર ન થાય તેનું ધ્યાન રાખો, જે અસ્વસ્થતાનું કારણ બનશે. આ સમયે ધીરજ રાખવી શાણપણની વાત છે. આ સમયે સ્પર્ધાત્મક વાતાવરણમાં વધુ મહેનત અને સમયની જરૂર છે. પતિ પત્ની પરસ્પર સહયોગથી ઘરની કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવામાં સફળ થશે. આજે તમારું ભાગ્ય 82% રહેશે. માતા પિતાના આશીર્વાદ લો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ દ ફ અને ન. ગણેશજી કહે છે કે આજે ધનરાશિના લોકોએ વધુ ઉતાવળ અને મહેનત કરવી પડશે. કાર્યની સફળતાથી તમારો થાક દૂર થશે. કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાથી મનને શાંતિ મળશે. ઉપરાંત આજે તમારા માટે કંઈક રસપ્રદ કરવામાં સમય પસાર કરો. આળસને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. બાળકો સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું પણ જરૂરી છે. કોઈ પણ પ્રકારની યાત્રા આજે લાભદાયક રહેશે નહીં. વ્યવસાયના ક્ષેત્રમાં તમારા સ્પર્ધકોની ગતિવિધિઓ પર પણ નજર રાખો. આજે ભાગ્ય 85% તમારી સાથે રહેશે. ગણેશજીને મોદક અર્પણ કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. ગણેશજી કહે છે કે મકર રાશિના લોકોની રાજકીય અને સામાજિક સીમાઓ વધશે. થોડા સમય માટે અટકેલી બાબતોને વેગ મળશે. બાળકોની સમસ્યાઓના નિરાકરણમાં તમારો સહકાર તમને ખૂબ મદદરૂપ થશે. કેટલાક ખરાબ ઈરાદાવાળા લોકો તમારું અપમાન કરશે, તેથી નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા અને ખોટા કામોથી ધ્યાન હટાવીને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો વ્યવસાયમાં કોઈ નવીનીકરણ અથવા ક્ષેત્ર સંબંધિત યોજના ચાલી રહી છે તો તમારું ધ્યાન ખાસ કરીને તેના પર કેન્દ્રિત કરો. ભાગ્ય આજે 67% સુધી તમારી સાથે છે. શિવ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ શ અને શ. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત અને લાભદાયક રહેશે. તમે સફળ થશો. ઘરની સજાવટમાં પણ સમય સારી રીતે પસાર થશે. જૂનો ઝઘડો ફરી થઈ શકે છે. ભૂતકાળને વર્તમાન પર વર્ચસ્વ ન થવા દો. તમારા વિચારો સકારાત્મક રાખો. નાણાકીય બાબતો પર વિશેષ ધ્યાન આપો. વ્યવસાયમાં કેટલાક નવા કરારો થઈ શકે છે. વિવાહિત જીવન મધુર રહેશે. અતિશય પરિશ્રમને કારણે થાક અને નબળાઈ ચાલુ રહી શકે છે. ભાગ્ય આજે તમારો 93% સાથ આપશે. માતા સરસ્વતીની પૂજા કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ છ ઝ અને થ. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો માટે આ સમયે ઘણા ખર્ચ થશે, પરંતુ તમને કોઈ આર્થિક સમસ્યા નહીં થાય, કારણ કે આવકના સ્ત્રોત પણ વધશે. તમને સંમેલન અથવા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળી શકે છે. કોઈ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારો નિર્ણય સર્વોચ્ચ રાખો. સ્વજનો સાથેના વ્યવહારમાં ધીરજ રાખો. વ્યવસાયમાં નવા પક્ષો અને નવા લોકો સાથે વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો.
પરિવારમાં એકબીજા માટે પ્રેમ રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે, આજે ભાગ્ય 82% તમારી સાથે રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. હર હર મહાદેવ.